नमस्कार, एचके न्यूज में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે કૃપાલી પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ડભોઈ આદિવાસી સમાજ દ્વારા ખોટા આદિજાતિ પ્રમાણપત્ર વિવાદમાં ઘેરાયેલા મોરવા હડપના ધારાસભ્ય અને હાલ મંત્રી તરીકે જેમની નિમણૂક કરવામાં આવી છે તેવા નિમિષાબેન સુતારના વિરોધમાં અને તેમને મંત્રી પદેથી ખારિજ કરવાની માંગ સાથે શિનોર ચોકડીથી રેલી યોજી આવેદનપત્ર સેવાસદન ખાતે નાયબ કલેક્ટરને સુપ્રત કર્યું હતું. ડભોઈના વિશાળ યુવા સંગઠન જય આદિવાસી યુવા શક્તિ અને ઇન્ડોજિનિયસ આર્મી ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ કોર્પોરેટર અજય રાઠવા સહિત ડભોઈના જુદા જુદા આદિવાસી સંગઠન એકત્ર થઈ મોરવા હડપના ધારાસભ્ય નિમિષાબેન સુથાર જેવો ખોટા આદિજાતિ પ્રમાણપત્રને લઈ વિવાદમાં ઘેરાયા હોય, જેમને આદિજાતિ મંત્રી જેવું મહત્વનું અને સંવેદનશીલ મંત્રાલય સોંપવામાં આવ્યું છે, જેનો વિરોધ નોંધાવતા શિનો ચોકડી ખાતેથી રેલી યોજી સેવાસદન ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે નિમિષાબેન સુથારને આદિજાતિ મંત્રી પદ ઉપરથી ખારિજ કરવાની માંગ સાથે નાયબ કલેક્ટર શિવાની ગોયલને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. સાથે જ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જો નિમિષાબેનને આદિજાતિ મંત્રી તરીકે ચાલુ રાખવામાં આવશે તો છેલ્લા 5 વર્ષથી ગુજરાતમાં ખોટા આદિવાસીઓ સામે વિરોધ કરી રહેલ અને આંદોલન કરી રહેલ આદિવાસીઓની માંગણી સરકાર આવકના કરશે તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ગુજરાતના સાચા આદિવાસી સમાજની લાગણી અને માંગણી દુભાય નહીં તે માટે મોરવા હડપના ધારાસભ્ય નિમિષાબેન સુથારને રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી પદ ઉપરથી ખારિજ કરવા માંગ કરી હતી. રિપોર્ટર લાલભાઈ ભઠિયારા, ડભોઈ. જય આદિવાસી, જય જોહાર. આજરોજ ડભોઈ શિનો ચોકડી ખાતે થી રેલી કાઢી, સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી, ત્યારબાદ નાયબ કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટર સાહેબ શ્રીનાઓને હાલનું આવેદનપત્ર આપી સરકારશ્રીને જણાવ્યું છે કે મોરવા હડપ વિધાનસભાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ શ્રીમતી નિમિષાબેન સુથાર, જેઓ કેટલાય સમયથી ખોટા આદિવાસીનું પ્રમાણપત્ર લઈ ચૂંટાયેલા હોય એમ વિવાદ ચાલી રહ્યો છે, જે બાબતે ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલુ છે. તેમ છતાં ખોટી રીતે આદિવાસીનું પ્રમાણપત્ર ધરાવી અને જેઓ ચૂંટણી લડેલા હોય જે બાબતે વિવાદ ચાલુ છે, તેમ છતાં રાજ્યકક્ષા